जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल, सर्च करें, लाइक करें, फॉरवर्ड करें, और हाँ सब्सक्राइब करना ना भूले, जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। રવિવારનું રંજન આ કાર્યક્રમ નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. બધા કેવા સરસ તૈયાર થઈને આવ્યા છે, સરસ મજાના કપડાં પહેર્યા છે, અને સારા કપડાં પહેરવા જ જોઈએ. કારણ કે એક ઇંગ્લિશમાં એવું વાક્ય છે કે ગોડ મેક્સ મેન એન્ડ ટેલર મેક્સ જેન્ટલમેન. ભગવાન માણસ બનાવે છે પણ દરજી એને સદગૃહસ્થ બનાવે છે, સજ્જન સદગૃહસ્થ. પણ સાથે સાથે એક વસ્તુ એ પણ છે કે કપડાં બહુ સારા પહેર્યા હોય એટલી સજ્જન જ હોય, કપડાં ઇસ્ત્રીવાળા પહેર્યા હોય એટલે ઈમાનદાર જ હોય એવું માની લેવાની જરૂર નહીં. એકવાર એક ભાઈએ એક જ દિવસમાં 3 વખત કપડાં બદલાવ્યા. મેં કીધું ભલા માણા આ એક દિવસમાં 3 વાર બદલાવ્યા? મને કે આમ વારી ઘડીએ કપડાં બદલાવીને તો આમ પર્સના લીટી પડે. આપણે નથી કહેતા ઘણા પર્સના લીટીયું પડે, પર્સના લીટીયું. એટલે મને કે વારંવાર કપડાં બદલાવીને પર્સના લીટી પડે, અને ત્યારે મેં એને એક વાક્ય કીધું હતું કે કપડાથી જ જો પર્સના લીટી પડતી હોત ને તો નાગા બાવાના દર્શન કરવા લોકો જૂનાગઢ સુધી તકો ન ખાય. જૈન દિગંબર સાધુના દર્શન કરવા માટે થઈને દિલ્હીથી ને ચેન્નાઈથી ને મુંબઈથી અબજોપતિ ને કરોડપતિના દીકરા તકો ન ખાય. સાહેબ મર્સિડીઝમાં જતા હોય, BMWમાં જતા હોય, અને રસ્તા ઉપર કોઈ દિગંબર સાધુ આમ વિહાર કરીને જતા જોઈ જાય, ગાડી સાઈડમાં ઊભી રાખી, અને માલદાર માણસો દંડવત ન કરે ભલા માણસ. કારણ કે ભારત એક એવો દેશ છે કે જ્યાં વસ્ત્ર અગત્યના નથી, માણસનો વિચાર અગત્યનો છે. આ ચહેરો અગત્યનો નથી, માણસનું ચારિત્ર અગત્યનું છે. વિવેકાનંદ અમેરિકાના પ્રવાસે હતા અને ફોરેનના બૂટ પહેરેલા, અને કોઈ અમેરિકને કીધું કે તમે તો હિન્દુ ધર્મનો પ્રચાર કરવા માટે નીકળ્યા છો, અને તમે તો પૂર્વનો પ્રચાર કરવા માટે નીકળ્યા છો, પણ તમે બૂટ તો અમારા પહેર્યા છે. અને ત્યારે સાહેબ ભારતનો સંન્યાસી બોલ્યો હતો કે હું વિદેશની સંસ્કૃતિને પગ નીચે રાખું છું અને હિન્દુસ્તાનના સાફાને મારા મસ્તક ઉપર રાખું છું ભલા માણસ. એટલે વસ્ત્ર જરૂરી છે, વસ્ત્ર સારા પહેરવા જ જોઈએ. મેં મારાથી પહેરાય એવા તો પહેર્યા જો અત્યારે, કે ભાઈ રેકોર્ડિંગ છે તો સારા લાગીએ એમ, પણ વસ્ત્ર સર્વસ્વ નથી. વિચાર અગત્યનો હોય. આ નાગા બાવાની વાત આવી ને, તમને એક લીટીનો જોક કહું, નાગા બાવાનું, નાગા બાવાનું ખિસ્સું કપાઈ ગયું. એક લીટીના જોકની મજા છો, તમને એક બે નમૂના આપું એક લીટીના. બે સરદારજી ચેસ રમતા હતા. હું તો જો કે કોઈ કોમની રમૂજ જ નથી કરતો, અને સરદારજી તો એટલા માટે મને દિલમાં વાલા છે, આ તો ખાલી હસવા માટે બોલ્યો, બાકી શીખ સરદાર મને એટલા માટે વાલા છે કે જો શીખ બટાલિયન ન હોત તો સાહેબ હું તમે આટલા સ્વતંત્ર ન હોત. એટલે આ તો ખાલી હસવા માટે છે. હજી એક લીટીની એક બે જોક કહું તમને. એક ડોશી નાની ઉંમરમાં ગુજરી ગઈ. પાંચ બેનો મૂંગા બેઠા હતા, કોઈ દી બને જ નહીં. એક પતિ એટલો બધો કંટાળી ગયો એની પત્નીને કે 5 મિનિટ મૂંગી રહે ને, 5 મિનિટ 500 રૂપિયા આપું. 500 રૂપિયા કીધું તો મૂંગી થઈ ગઈ,
પણ 4.5 મિનિટ થઈને બોલી કે 5 મિનિટ થઈ ગઈ બકા. આપણે પાછા બકા કહેવા માંડ્યા, બોલો. એટલે બહેનોનો સ્વભાવ છે બોલવા જોઈ. નાયગ્રા ફોલ્સ આમાંથી ઘણા ગયા હશે. તમે કેનેડા જાઓ તો અચૂક નાયગ્રા ફોલ્સ જોવા જજો, કારણ કે અમેરિકાથી પણ દેખાય. અમેરિકા અને કેનેડાની બોર્ડર ઉપર છે, બિલકુલ વચ્ચે ફોલ્સ છે, નાયગ્રા નદી છે, વચ્ચે બ્રિજ જ છે, જે રીતે આપણે વઢવાણ અને સુરેન્દ્રનગર વચ્ચે છે. પણ જે લોકેશન જે કહેવાય ને આમ, એનો વ્યૂ એ અમેરિકા સાઈડથી એટલો સારો નથી આવતો જેટલો કેનેડા સાઈડથી આવે. તો નાયગ્રા ફોલ્સ જોવા કેનેડાથી બહેનોનું મંડળ બસ ભરીને ગયું, મહિલા મંડળ કરેલું. અહીંયા ત્યાં આપણા બહેનો બધા એક્ટિવ છે, ગુજરાતી બહેનો, અને આખી બસ ભરીને ગયા. પછી ગાઈડ બધું મહત્ત્વ સમજાવતો હતો, એ કે જો આ નાયગ્રા ફોલ્સ છે બહેનો, જય શ્રી કૃષ્ણ બહેનો, જય શ્રી કૃષ્ણ, જો આ નાયગ્રા ફોલ્સ છે, આ નાયગ્રા નદી છે, આ ફોલ્સ છે ને, આ જે ધોધ પડે છે ને બહેનો, એનો અવાજ એમ કહેવાય છે કે 10 માઇલ દૂર તમે ઊભા હોય ને તો પણ તમને સંભળાય, પણ બહેનો જો તમે અંદરો અંદર વાતો ન કરો ને તો આપણે અવાજ સાંભળીએ. એ એક જ બસનું મહિલા મંડળ હતું, પણ ધોધ ન સાંભળવા દે. બોલો, મારો ભાઈબંધ અંબાલાલ મને કે મેં 2 જો આ વીટ છે આ પકડી લેજો. મારો ભાઈબંધ અંબાલાલ મને કે મેં 2 દિવસથી મારી પત્ની સાથે બિલકુલ વાત નથી કરી. મેં કીધું એમ કેમ? મને કે મને વચ્ચે બોલવાની ટેવ જ નથી. એટલે આ બધા વન લાઇનર, એક એક લીટીના જોક છે. પણ નાગાબાવાની વાત આવી ને, મને એક ભાઈ કીધું તો મને કે નાગાબાવાનો હાથ જો તારા માથે પડી જાય, મને કે તારે એક દીમાં 3-3 પ્રોગ્રામ આવે, સવારે 9 થી 12 ને બપોરે 3 થી 6 ને રાતે 9 થી 12. મેં કીધું આ આ 3 દિવસે એક આવે છે, એમાં વજન ઉતરી ગયું. અને આ કોરોના કાળમાં તો હાવ વજન ઉતરી ગયું, કારણ કે હવા વરહુદી ઘરનું ખાધું ને. કારણ કે હવે અમારે કલાકારોને કેવું થયું છે કે માંદા પડીને ડૉક્ટર પાસે જઈ તો તરત જ કહે કે ઘરનું ખાવાનું આવી ગયું લાગે. મેં મારા પત્નીને હમણાં કીધું, મેં કીધું કેરીના રસમાં હોઠ નાખવાની હોય, પણ મને કે રસ જ નથી, શેમાં હોઠ નાખો. મને કે આલો હોઠનો ફાકડો ભરી જાઓ અને ર પ્રોગ્રામ કરવા જાઓ, અહીંયા પી લીજો. એટલે મને કે તારે એક દીમાં 3-3 પ્રોગ્રામ. મેં કીધું ભાઈ સાહેબ 3 દિવસે એક આવે છે તોય થાકી જઈશી, મારે એવી રીતે થવાનું હોય તો હાથ નથી મુકાવો. અરે મને કહો પણ આત્માનું કલ્યાણ થઈ જાય. મેં કીધું એ બરાબર. એટલે હું તો હાથ મુકાવવા ઠેઠ જૂનાગઢ ગયો અને દામા કુંડ પહોંચ્યો અને એક દિગંબર મહાત્મા બરાબર 9-12 નીકળ્યા, લાકડી પડે એમ પગમાં પડ્યો હું તો. મેં કીધું મારા માથે હાથ મૂકી દો, એકવાર મારા માથે હાથ મૂકી દો સાહેબ. ઈ આગળ ને હું પાછળ દોડવા માંડ્યા તો, અને મને એમ થયું કે આ આ લાવો હવે ચૂકાય નહીં, તો હું તો સ્પીડ વધારે જવું ને, એ સ્પીડ વધારે, તે 2.5 કિલોમીટર નીકળી ગયા. અને પછી તો મેં બોચી પકડી લીધી. મેં કીધું 2.5 કિલોમીટર છે અહીંયા દોડું છું ને હાથ મૂકવામાં હું જાય. મને કે ભાઈ સાહેબ તમે માનો છો એવું નથી, હું નાવા પડ્યો તો મારા લુગડા કોક લઈ ગયું છે. તમે ભલામણા મારો છેડો મૂકો ને તમે કોઈ વાતે, હું નથી તમે. પછી મેં એના માથે હાથ મૂકી દીધો. મેં કીધું હું તને આશીર્વાદ આપું કે તને આજને તારી જોડ જડી જાય. મને મને તો ઉદારતા એવી થઈ કે મારા આપી દઉં, પણ પછી બધા મને પગે લાગવા. મને એટલે તમે ઘણી વખત માનો છો એવું નથી હોતું, અને ઘણી વખત સાહેબ તમને ન દેખાય પણ એની અંદર કંઈક સત્વ તત્વ પડ્યું હોય છે. પિત્તળે એક દિવસ સોનાને કીધું, જો આ આ આ ઉદાહરણ તને આ રીતે સમજાય જાય કે પિત્તળે એક દિવસ સોનાને કીધું કે મને તારામાં પેળવી દે, તારું વજન વધી જશે. અને ત્યારે સોનાએ એક જ વાક્યમાં જવાબ આપ્યો હતો કે એમ કરવાથી મારું વજન તો વધે પણ મારા કેરેટ ઘટે એ મને હરગીજ મંજૂર નથી. ભલામણ
એટલે પિત્તળ અને હોનું તમને દેખાવમાં તો હરખા જ લાગે, પણ જ્યારે તમે કેરેટની ચકાસણી કરો ત્યારે તમને સમજાય કે આ કંઈક જુદું છે સાહેબ. હમણાં એક હાથીને એપેન્ડિક્સ થયું, કેમ એને ન થાય? આંતેડા હોય એ બધાને થાય. હવે આવડું મોટું જાનવર, એને બેભાન કરવું હોય તેના ઇન્જેક્શન એ સાયકલના પંપ જેવા આવે, ઢોરાને દવાખાને લઈ ગયા, 8-10 ઇન્જેક્શન માર્યા, ત્યાં માંડ હાથી બેભાન થયો, 6 ડૉક્ટર 14 નર્સ, આપણે શું કામ ઓછા બોલાવવા? 12.5 કલાક ઓપરેશન આવ્યું, પછી ટાંકા લઈ લીધા, પછી એક મોટા ડૉક્ટરે નર્સને કીધું કે સિસ્ટર સાધનો ગણી લ્યો, આ ઇન્સ્ટ્રુમેન્ટ જે આપણે વાપર્યા ને એ ગણી લ્યો, આપણે કાંઈ ભૂલી જતા નથી ને. ત્યારે નર્સે કીધું, સાહેબ સાધન બધા થઈ ગયા પણ ડૉક્ટર મહેતા દેખાતા નથી. હવે મહેતા સાહેબ અંદર બેઠા હતા અને હાથીને સીવી લીધું, પણ મહેતા એટલા ભાગશાળી ખરા કે મહેતા પાસે મોબાઈલ હતો, એને હાથીમાં બેઠા બેઠા ફોન કર્યો, રોમિંગ લાગ્યું, કારણ કે જુદા પ્રદેશમાં હતા એટલે રોમિંગ ચાર્જ લાગે, પણ જીવ બચી ગયો સાહેબ. આ ફોન છે ને એ તમારો જીવ બચાવી દે ક્યારેક, આનો જો ઉપયોગ કરતા આવડે તો, સમ્યક ઉપયોગ કરતા આવડે તો. આપણે ઘણી વખત સમ્યક ઉપયોગ નથી કરી શકતા. આ મહેતા સાહેબની વાત યાદ આવી ને, અમારો ભાઈબંધ ભોગીલાલ રાત્રે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, એને કીર્તિ કે, અમારે સુરેન્દ્રનગર થાનનો જે વિસ્તાર છે ને એ કીર્તિ એક્સપ્રેસ, કીર્તિ મેલ એમ કે, પણ સાચું નામ છે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ. એમાં રાત્રે 2:30 વાગે થાન રેલવે સ્ટેશન ઉતર્યું અને રાત્રે 2:30 વાગે સાહેબ સામે જ મહેતા સાહેબનો બંગલો, ડોરબેલ વગાડી, 2:30 વાગે સાહેબે આંખું જોડતા જોડતા બારણું ખોલ્યું, શું છે? ભોગીલાલ કે સાહેબ વિઝિટ કરવાની. ત્યાં તો સાહેબે એ જમાનાનું સ્કૂટર બહાર કાઢ્યું, પાછું એને નમાડીને 4-5 કિક મારીને, 2 કિક તો અમારે ભોગીલાલે મારી દીધી ને, અને ભોગીઓ વાંહે બેઠો ને ભોગીયાને ખોળામાં સાહેબની બેગ ચામડાની, આખું ગામ ક્રોસ કરી અને આવ્યા ને, જે હું આમ સ્કૂટર ઊભું રાખ્યું ભોગીયાને ઘર પાસે, ભોગીયાએ ધડ દઈને 150 રૂપિયા કાઢીને સાહેબને આપી દીધા કે લો સાહેબ તમારી વિઝિટ ફી. સાહેબ કે પેશન્ટ? તો કે પેશન્ટ કોઈ છે જ નહીં. તો કે કેમ લાવ્યો? તો કે સાહેબ આ 2:45 વાગ્યાને રિક્ષાવાળા બસોમાં આવવાની ના પાડતા, તે મને એમ થયું કે લાવીને હારો ડૉક્ટર કરી લઉં, અનુભવી ડૉક્ટર કરી લીધો. બોલો, એટલે ઘણી વખત જુઓ માણસો કેવા છે, આમ ડૉક્ટર પાસે ફેરા કરવા માંડે. આ બુદ્ધિના ગાળિયા કર્યા કહેવાય. હા, એક ચીનો આવ્યો હતો, ચીનો એટલે ચાઇનીઝ, ચીનો અહીંયા આવેલો, આમ કહેવાનો જ ચીનો હતો, બાકી તો આગળ લૂ લગાડવું પડે એવો હતો. એમાં એને એક્સિડન્ટ થયો, તરણેતરનો મેળો જોવા આવેલો ને સકડામાં બેઠો ને સકડો પીડ્યો ઊંધો, અને ભાઈ ચીનાને વાગી ગયું, હોસ્પિટલમાં દાખલ કર્યો. હવે હું કાયમ તો એની પાસે જઈ ન શકું, મારે પ્રોગ્રામ, એટલે મેં કીધું ગમે એમ તો મહેમાન જો અમારા હોતા હે, જાન સે પ્યારા હોતા હે, આ ગમે એમ તો મહેમાન છે. એટલે અંબાલાલને મેં કીધું ભાઈ મારી ગેરાજરીમાં તું ટિફિન લઈને જાયજે. પહેલે જ દી અંબાલાલ 5 ખાનાનું ટિફિન લઈને પહોંચી ગયો, અને ઓલો જે ચાઇનીઝ ઉતરો હતો એના રૂમમાં આમ પલંગ સામે જઈને ઊભો રહ્યો જેવો અંબાલાલ, અને ઓલો ચાઇનીઝ કે ચિંગ ચુંગ ચાંગ સી જિંગ પિંગ રમ સુમ, આટલું બોલીને ગુજરી ગયું. પણ અંબાલાલ એમ પાછો હોશિયારો, એને તો તરત જ કે એ હવે મરી ગયો, એ થોડો જીવતો થવાનો, એ શું બોલ્યો એ લખી લ્યો. તે તરત જ કાગળ ને પેન કાઢ્યા ને ચિંગ ચુંગ ચાંગ સી જિન પિંગ રમ શું, અને લખીને તરત જ ધોડ્યો ને એક દુભાષિયાને પકડો, એ કે આ છેલ્લે આ શબ્દ બોલ્યો છે, અંતિમ શબ્દો આ હતા. ગાંધીજીના જેમ હે રામ હતા એમ આના ચિંગ ચુંગ ચાંગ સી જિન પિંગ રમ શું, આ કંઈક ગુપ્ત ખજાના વિશે બોલ્યો હોય. આ શું આનું ગુજરાતી થાય એ મને કરી દો. ઓલા દુભાઈશે બરાબર બધું ગોઠવીને કીધું કે આનું ગુજરાતી એવું થાય કે ઓક્સિજનની નળી ઉપરથી પગ લઈ લે.
તું આ 5 ખાનાનું ટિફિન લઈને આમ માથે ઊભો રહી ગયો 82 કિલોનો. એટલે આ અંતિમ શબ્દો આ હતા એના. શી જિનપિંગ, ચાઇનાના પ્રેસિડેન્ટ અહીંયા આવેલા, નરેન્દ્રભાઈએ રિવર ફ્રન્ટ ઉપર, નરેન્દ્રભાઈ મોદીએ રિવર ફ્રન્ટ ઉપર એની સાથે ખીચડી ખાધી, શી જિનપિંગ. તે મેં અંબાલાલને કીધું, મેં કીધું ચાઇનાના પ્રેસિડેન્ટ આવ્યા, મન કે ઓરિજિનલ નો બોલાવાય. આપણે તો ચાઇના કો એટલે ડુપ્લિકેટ જ સમજે માણસ, અને હતો ખરેખર ડુપ્લિકેટ, કારણ કે એને અહીંથી ગયા પછી પાકિસ્તાન સાથે પાછા એવી રીતે સંબંધો વધાર્યા કે આપણને ખબર પડી ગઈ કે ખરેખર આ ઓરિજિનલ નહોતો પણ ડુપ્લિકેટ જ હતો. એટલે એવું બને છે સાહેબ. એટલે જેટલું બને એટલું હસી લેજો, તમારી પ્રતિભાને પારખજો, પરમ તત્વ ઉપર શ્રદ્ધા રાખજો અને પરિવાર સાથે પ્રસન્નતાથી જીવન જીવજો, કાયમ હસતા રહેજો. અને બહુ કપરા કાળમાંથી મારું તમારું હિન્દુસ્તાન અને આખું એ વિશ્વ પસાર થઈ રહ્યું છે ત્યારે એટલી જ શુભેચ્છા રાખું કે તમે બધા નિરોગી રહેજો, તમે બધા સ્વસ્થ રહેજો. થેન્ક યુ વેરી મચ.